जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGIS ऑनलाइन एज्युकेशन में विद्यार्थी मित्रों आप सौनु हार्दिक स्वागत है। हूँ सावन अदवाणी, धोरण 7, चैप्टर 1, पूर्णांक संख्या। अपने आगळना लेक्चर नी अंदर बेजिक माहिती प्राप्त करीने स्वाध्याय 1.1 आपणे पूर्ण करेलू हतुं। आज रोज आपणे विद्यार्थी मित्रों आजना लेक्चर नी अंदर आपणे स्वाध्याय 1.2 उपर आपणे आगळ वधवानुं छे। विद्यार्थी मित्रों स्वाध्याय 1.2 पेज नंबर 9 पहेलो प्रश्न एवो छे। तमने आना पहेलाना लेक्चर में मैं कीधेलू छे अने हजू पण हूँ कहेतो आवीश कि हमेशा गणितनी अंदर रकम ने आखी एक वक्त वाँचो अने पछी एना स्टेप पाड़ीने आगळना मुद्दाओनुं सोल्यूशन करो। तमारो प्रश्न एवो छे कि पूर्णांक संख्याओनी जोड़ी लखो। तमने प्रश्न लखी ज दऊं छूं। જેમની અંદર દાખલો એટલે કે એ પહેલો દાખલો એવો છે કે સરવાળો -7 હોય સરવાળો -7 એટલે કે પહેલા તમને સૂચના એમ કીધું છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી હોવી જોઈએ। तो आ पूर्णांक संख्या शब्द आव्यो तो एनी पहेला आपणे आगळना लेक्चरनी अंदर बेजिक माहिती विषे आपणे जोयुं हतुं के प्राकृतिक संख्या जेमने एन वडे दर्शावाई छे। सौथी नानी प्राकृतिक संख्या एक छे, एटले के 1, 2, 3, 4, 5 असंख्य सुधी आवेली होय छे। त्यारबाद पूर्ण संख्या जेमने W वडे दर्शावामां आवे छे, जेमां सौथी नानी पूर्ण संख्या 0 छे, एटले के 0 थी ज चालू थवानुं छे अने एमां बधी प्राकृतिक संख्या आवी जाय छे 0, 1, 2, 3 असंख्य। पछी छे पूर्णांक संख्या जेमां 0 पण आवे छे, प्लस वाळी संख्या पण असंख्य होय छे अने माइनस वाळी संख्या पण असंख्य होय छे। तो आपणो पहेलो प्रश्न एवो छे कि सरवाळो -7 थवो जोईए, एटले के पूर्णांक संख्या हूँ एवी रीते हूँ अहींया बेना सरवाळा करावीश के एमनुं जे कंई भी सादुरूप आपणे आपशुं तो जवाब -7 आवो जोईए। एटले के हूँ अहींया लउं छुं 1 -15 અને બીજી સંખ્યા હું લઉં છું 8। તો જો -15 છે એ પણ પૂર્ણાંક સંખ્યાની અંદર આવે છે, ઋણ પૂર્ણાંકવાળી સંખ્યા બધી આવવાની છે અસંખ્યમાં, અને +8 છે એટલે કે એ પણ ધન પૂર્ણાંક પણ પૂર્ણાંક સંખ્યાની અંદર આવવાના છે, અને આપણે કરવાનો છે સરવાળો, માટે હંમેશા સાદુરૂપની અંદર વચ્ચે તો વત્તા જ મૂકવા પડશે। એટલે હવે આપણે આમાં આગળ વધીએ કે 1 ઓછા અને આ બે સંખ્યા લઈ લીધી પૂર્ણાંક સંખ્યા -15 અને 8, હવે એમનું સાદુરૂપ આપણે આપીએ છીએ કે 15 ઓછા છે અને 8 વત્તા છે, એટલે કે હંમેશા બાદબાકી કરવાની, મોટામાંથી નાનું બાદ થશે એટલે કે 15 માંથી 8 જાય એટલે કે 7 વધે, મોટા પદની નિશાની -7। એટલે આ હતું તમારું પહેલું એક્ઝામ્પલ્સ, તમે ગમે તે એક્ઝામ્પલ્સ લઈ શકો। હજુ મને એમ લાગે છે કે હજુ એક એક્ઝામ્પલ્સ લઉં તો પૂર્ણાંક સંખ્યા તો એક હું -10 લઉં છું અને એક સંખ્યા હું 3 લઉં છું અને સરવાળો કરવાનો છે એટલે વચ્ચે વત્તા મૂકું છું। હવે 10 ઓછા અને વત્તા 3 એટલે કે બાદબાકી 10 માંથી 3 જાય એટલે કે 7 વધે, મોટા પદની નિશાની એટલે -7। તમે તમારી રીતના એક્ઝામ્પલ્સ પણ બનાવી શકો, એવું નથી કે મેં તમને અહીંયા 2 એક્ઝામ્પલ્સ બતાવ્યા છે તો એ 2 એક્ઝામ્પલ્સ જ તમારા નજર સામે રાખવા। તમે કોઈ બી એક્ઝામ્પલ્સ લઈ શકો છો, તમારે જાતે પ્રેક્ટિસ કરવી હોય તો અહીંયા પૂર્ણાંક સંખ્યા 2-5 વાર તમારે ટ્રાય કરવાની, 2-5 મૂકી દેવાની અને સરવાળાની નિશાની કરવાની, પછી સાદુરૂપ આપવાનું, જોવાનું કે આપણો -7 જવાબ આવે છે, એટલે આપોઆપ તમને ખ્યાલ આવશે। 2-3 પ્રેક્ટિસ કરશો એટલે આપોઆપ ખ્યાલ આવશે કે આપને -7 જવાબ આમાં આ સંખ્યા પૂર્ણાંક સંખ્યા મૂકતા અને એમનો સરવાળાનું સાદુરૂપ આપતા આપને જવાબ -7 મળે છે। હવે એમાં ને એમાં બીજું છે બી, બી એવું કહે છે કે તફાવત -10 હોવો જોઈએ। તો આપણી નજર સામે તફાવત શબ્દ આવ્યો એટલે મેં આગળના લેક્ચરમાં કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે તફાવત એટલે હંમેશા બાદબાકી।
તો અહીંયા તફાવત આપણે લેવાનું છે તો પૂર્ણાંક સંખ્યાઓની જોડી જ, એમાં એ બી સી ડી જેટલા દાખલા આવે એમાં બધામાં પૂર્ણાંક સંખ્યા જ આપણે મૂકવાની થશે, અને પછી સરવાળો કીધો હોય તો સરવાળાની નિશાની, બાદબાકી કીધું હોય તો બાદબાકીની, અને તફાવત કીધું હોય તો પણ બાદબાકી. અહીંયા આપણે તફાવત માઇનસ 10 કીધું છે, એટલે એક સંખ્યા હું લઉં છું માઇનસ 5 અને બીજી સંખ્યા પણ હું માઇનસ 5 લઉં છું. તો હવે તમને ખ્યાલ છે ઓછે ઓછે શું થશે, ઓછે ઓછે વત્તા, એટલે કે 5 માં 5 નો ઉમેરો થશે એટલે 10, અને મોટી સંખ્યા બે સરખી જ છે એટલે કે માઇનસ 10. તમે બીજી પણ તમારી રીતના સંખ્યા તમે બનાવીને જાતે કરી શકો છો, માઇનસ 10 જવાબ લાવી શકો છો. પછી જે ત્રીજું એવું કીધું છે કે સરવાળો સી, કે સરવાળો 0 થવો જોઈએ, સરવાળો 0 હોય અથવા તો સરવાળો 0 આવવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સરવાળો 0 એટલે કે તમે, આ એકદમ સહેલું એક્ઝામ્પલ છે, કોઈ બી સંખ્યા તમે લ્યો, કોઈ પણ સંખ્યા હું લઉં છું માઇનસવાળી લઉં છું હાલો, કે પ્લસવાળી લઉં છું હાલો, 10 લીધી બરાબર, અને એ જ સંખ્યા હું માઇનસવાળી લઈ લઉં છું, અને કીધું છે શું, સરવાળો કીધો છે એટલે વચ્ચે તો વત્તા આવશે. તો હવે આગળ વધીએ, 10 વત્તે ઓછે ઓછા 10, 10માંથી 10 જાય તો 0. બીજું એક એક્ઝામ્પલ લઉં, ઓછા 50 અને બીજી એક સંખ્યા લઉં છું 50, સરવાળો કીધો છે તો 50માંથી 50 જાય તો 0. આ હતો સ્વાધ્યાય 1.2નો પ્રશ્ન પહેલો. હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન એવો છે કે જેનો તફાવત 8 હોય, પ્રશ્ન બીજાનો એ, જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી તમને અહીંયા એમ નથી કીધું ખાલી પૂર્ણાંકોની જોડી, તો તમે વત્તાવાળીએ લઈ શકો, સંખ્યા ઓછાવાળીએ લઈ શકો, 0 પણ એડ કરી શકો છો, પણ અહીંયા તમને ચોકફટ કરી દીધી છે કે ઋણ પૂર્ણાંકો, એટલે તમારે લેવાના છે કે ઋણ પૂર્ણાંકોની જોડી. તો હું આગળ વધું છું એ દાખલામાં, તફાવત 8 લેવાનો છે એટલે માઇનસ 2 એક સંખ્યા લઉં છું, એક આ ઋણ પૂર્ણાંક મેં લીધો, હજી એક ઋણ પૂર્ણાંક લેવાનો છે તો માઇનસ 10 લઉં છું, અને તફાવત કીધો છે એટલે અહીંયા ઓછાની નિશાની મૂકીશ. હવે આગળ એનું સાદુરૂપ આપવાનું છે એટલે કે ઓછા 2 કાઉન્ટ્સ અહીંથી છોડીશ એટલે ઓછે ઓછે વત્તા 10, 10માંથી 2 જાય એટલે કે 8 વધશે મોટા પદની નિશાની, એટલે જવાબ આપણે મળી ગયો 8. તો આ હતો બીજા દાખલાનો એટલે કે બીજા પ્રશ્નનો એ. હવે વિદ્યાર્થી મિત્રો, બી અને સી તમને હું હોમવર્કની અંદર આપું છું, એ તમારે જાતે સોલ્વ કરવાના છે. આપણે આગળ વધશું પ્રશ્ન નંબર 3 ઉપર. પ્રશ્ન 3 ની અંદર એવું કહે છે કે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી એના ગુણ આપ્યા છે આપણે માઇનસ 40, 10 અને 0, અને ટીમ બી ના ગુણ આપ્યા છે 10, 0 અને માઇનસ 40. તો કઈ ટીમના ગુણ વધારે છે? અને આગળ એવો પ્રશ્ન કીધો છે, શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? આવો તમારો કંઈક પ્રશ્ન છે દાખલાનો. તો જોઈએ આપણે, પહેલા તો એનું સોલ્યુશન કરીએ કે ઓછા 40 વત્તા 10 વત્તા 0, પેલા જોડી બનાવી દઈ, 1 ઓછા 1 વત્તા એટલે હંમેશા બાદ બાકી, 40માંથી 10 જાય એટલે કે 30 વધશે મોટા પદની નિશાની, ઓછા 30 ઉપરથી ઉતારો 0, ઓછા 30 વત્તા 0 એટલે જવાબ મળ્યો ઓછા 30. હવે ટીમ બી માટે જોઈએ,
કે બી ની અંદર 10 પ્લસ 0 પ્લસ ઓછા 40, 10 વત્તા 0 એટલે 10, સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? 0, વત્તે ઓછે ઓછા 40, 40 માંથી 10 જાય એટલે 30, મોટા પદની નિશાની એટલે ઓછા 30. તો ટીમ એ અને ટીમ બે બંનેનો ગુણભાર સરખો છે, બંનેના પ્રાપ્ત કરેલા ગુણ સરખા છે. એમાં એમાં એક પ્રશ્ન એવો કીધો છે કે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરીએ તો જવાબ આપણે એ જ મળે છે, એટલે કે ઉમેરી શકીએ? તો એનો જવાબ છે હા. હું અહીંયા માની લ્યો કે અહીંયા આ જે સંખ્યા આપને આપી છે એ જ સંખ્યા અહીંયા આપેલી છે, પણ ક્રમ ફેરવી નાખ્યો છે. આ હતો ત્રીજો દાખલો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આવીએ છીએ પ્રશ્ન નંબર 4 ઉપર. ખાલી જગ્યા છે, વન ટાઈપ ઓફ પેલું છે માઇનસ, પેલા બધી ખાલી જગ્યા હું લખી નાખું છું. બીજી ખાલી જગ્યા છે, ત્રીજી ખાલી જગ્યા છે, ચોથી ખાલી જગ્યા છે, છેલ્લી ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, 5 ખાલી જગ્યા તમારી સામે છે, એમના પ્રશ્ન છે. પહેલી ખાલી જગ્યા ઓછા 5 કાઉન્સની અંદર વત્તા કાઉન્સની અંદર ઓછા 8 બરાબર ઓછા 8 અહીંયા છે, તો અહીંયા શું આવશે? ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરીએ તો ઓછા 5. બીજી ખાલી જગ્યા જોઈએ, ઓછા 53 ને અહીંયા એવી કઈ સંખ્યા અને સરવાળો કર્યો કે જવાબીને એ જ મળ્યો? યાદ કરો આગળના દાખલા, 0 ઓછા 53 વત્તા 0 કરીએ એટલે કે ઓછા 53 જ મળવાના છે, કે 53 વત્તા 0 કરો તો પણ જવાબ 53 જ મળવાનો છે. 17 ને એવી કઈ સંખ્યા રે સરવાળો કર્યો ને સાદરૂપ આપ્યું કે જવાબ 0 મળ્યો? ઓપોઝિટ સંખ્યા હશે, સંખ્યા એ જ છે પણ ઓપોઝિટ, એટલે કે માઇનસ 17 એટલે કે વત્તે ઓછે ઓછા 17 માઇનસ 17 એટલે બરાબર 0. હવે અહીંયા તમને થોડુંક ઉલટું કરી દીધું છે વિદ્યાર્થી મિત્રો, તમારો પ્રશ્ન આ બાજુ આપી દીધો છે અને દાખલાનો જે જવાબ છે એ તમારે ડાબી બાજુ લખવાનો છે. એટલે કે જવાબ પ્રશ્ન જોઈએ, 13 છે, ઓકે, માઇનસ 12 છે અહીંયા કાઉન્ટ્સની અંદર તમને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો અહીંયા તમને કાઉન્ટ્સની અંદર 13 અને વત્તા ઓછા 12 આપ્યા છે, જ્યારે અહીંયા ઓછા 12 અને વત્તા ઓછા 7 આપી દીધા છે. કૌંસની અંદર સંખ્યાનો ક્રમ બદલાવેલો છે, કૌંસને બદલાવેલું છે, એટલે કે 13 12 છે શું? તો કે માઇનસ
सात। आगळ वधीए विद्यार्थी मित्रो, ओछा चार वत्ता मोटा काउंसनी अंदर पंदर वत्ता ओछा तण छे, तो ओछा चार वत्ता पंदर छे काउंसनी अंदर, तो हवे कई संख्या काउंसमां मारे मूकवानी आवशे? तमारी नजर सामे छे, तमने आवडे छे के ओछा तण। साव एकदम सिम्पली ने एकदम सेली खाली जग्या हती विद्यार्थी मित्रों। तो अहींया आजना दिवसनुं आपणे स्वाध्याय 1.2 अहीं पूर्ण जाहेर करीए छीए, जेमां बी अने सी तमने जे होमवर्कमां मारे आपवाना छे એ હું તમને હોમવર્કની અંદર 1.2ની અંદર દાખલો બીજો એના બી ને સી તમારે જાતે કરવાના છે, એ તમારે હોમવર્કની અંદર કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને મારા હેતથી જય સ્વામિનારાયણ।